Romanii tot ca bine Evangheliu, am numărat bău visoase. Ele, unde te mana pătin ne mai dau că pan Maria bine. Ele, mene seniorul lădnă jivana. Jo hoi po. Tenim cum urmăm. Gana seniorul ne iadă ce n-a fi hotu că te-o părne la ce. Anumii va trece că în n-am pătnii am ne iad trauma de baju mai joi. Ane, seniorul ne te-o camp părne la. Te nu pot cover o tine. Am pus-o તો એ લોકો વિચાર કરશે કે કેમ પરણે સ્ત્રીઓને પૂછો તો કહેશે કે અત્યારે જીવનમાં સેટલ થવું હતું જ્યારે પરણીને પુરુષ સેટલ નથી તો સરેન્ડર થાય છે પુરુષને સેટલ થવા માટે સારી નોકરી જોઈએ અને પ્રશ્ન ઉભો તો એ જ છે કે પરણ્યા કેમ જૂની હિન્દી ફિલ્મોમાં જોની વોકર કહેતો હતો કે પાગલ કુત્તે ને કાટા થા ઇસીલીએ શાદી કી તો મારા બાલું કાકા ને એ સવાલ મેં પૂછ્યો તો કહે કે ભાઈ મને ભડભડાનો શોખ હતો લોકોને જેટલા ભડભડા જોતો લોકોને જેટલા ભડભડા જોતો ત્યારે એમ જ થતું કે આપો ત્યારે નીકળશે મેં એ વાત દાદાને કરી અને તેમણે મને ધન ધૂંધી પટાવી મારો વડોડો પણ કર્યો અને બધા તો છૂટી ગયા અને મારે તારી કાકી સાથે રહેવું પડ્યું મને અમે લગ્ન પહેલા કરી મળ્યા નહોતા અને મમ્મને ખબર પણ નહોતી કે એ શોર્ટ ટેમ્પર છે એની મારી કોઈ વાત ના ગમે તો ગુસ્સે થઈ ને વસ્તુઓ મારા તરફ ફેંકી મને મારા સવાલનો જવાબ મળી ગયો પુરુષને વડોડાનો લગ્ન સમારંભનો અને લગ્નનો દિવસ ગમે છે લગ્નમાં માનવા માટે એક દિનના સુલતાન બનવા લગ્ન કરવા ગમે છે અને લોકોને પણ એને ચઢાવ્યો ને પ્રજાજનો સંબોધન કર્યું અને વાંદરાને દારૂ પીવડાવ્યો લગ્ન દિન એટલે જાણે લગ્ન જીવનના પુસ્તકનું કવર એના પરથી પુસ્તક પસંદ કરવાનું અંદર શું છે એ ભગવાન જાણે એ સરપ્રાઈઝ છે અને મોટે ભાઈ સરપ્રાઈઝ જ નીકળે છે વાત એમ છે કે લગ્ન જુવાનીમાં થાય છે જુવાનીની જુવાનીની કઈ ઓટ મારી હોય છે જુવાનીમાં બીજા પડનેલાઓની પરણ્યા પછીની સ્થિતિ જોવાનું ભાન નથી હોતું અને દરેક જુવાન પુરુષને પોતાના જેવું કોઈ હોશિયાર લાગતું પણ નથી પરણ્યા પછી અક્કલ ઠેકાને આવે છે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે બધા જુવાનો અર્જુન જેવા હોય છે મધુભાઈ બધા જુવાનો અર્જુન જેવા હોય છે તેને માછલીની આંખ દેખાય છે પણ માછલીની આંખની પાછળની સ્ત્રી નથી દેખાતી ગૌરવ હોશિયાર હતા તે પણ ખૂબ ધનુર્વિદ્યામાં પ્રવીણ હતા પણ તેમને જોઈ ખબર પડી કે માછલીની આંખ પીધીશું તો દ્રૌપદીને પરણવું પડશે એટલે દુર્યોધને બધાને જણાવી દીધું કે બેસી જ રહેજો અને સૌએ માછલીને આંખ પીધવાનું માની વાળ્યું જો પજીશું તો મહાભારત થયું ને અને દુર્યોધન સાચો પડ્યો આ છે ને એટલે પરાક્રમ માછલીને આંખ પીધવાનું નહોતું પણ પરાક્રમ પરણવાનું હતું
ઘણી વખત વિચાર કરું છું ને તો એક વસ્તુ એ છે કે આ મહાભારત થોડું મહાભારતમાં સહદેવનો ઉપયોગ નથી થયો. સહદેવ જ્ઞાની હતા, ત્રિકાળ જ્ઞાની હતા, એમનો ઉપયોગ બરાબર નથી થયો. કારણ કે મારી દ્રષ્ટિએ જો હું કહું તો સહદેવને એક જ વાર પૂછ્યું, પણ હવે નકુડ ખરા ને માછલીનો ભેદ, થાકનો ભેદ કરવાનો હતો, નકુડ ઊંચો નીચો કરતો હતો. ત્યારે સહદેવ કે બેસ્ટ બેસ્ટ, આ બૈરી આપણી જ છે. હું તો મહાભારત લખું તો સહદેવને ભાઈ જુગા રમીએ એટલે ના રમતા ના રમતા, આ તો બહુ ખરાબ વસ્તુ, આપણે હરીશું. તેમજ અદેવી પણ નથી કરાતી, પણ દવાઓ જેટલી બધી શોધાય છે તે પહેલેના જમાનામાં 60 વર્ષે આવતો હૃદયનો રોગ આજે લગભગ નક્કી કર્યું કે ઉંમર ખેંચાય તેમ નથી, તો તેને લોકોને કહ્યું કે હું 75 નહીં છું. પછી બીજી બીજી સ્ત્રી કે પંચોતેર ના તો લાગતા નથી, તો એને ગમે છે. જો હું બધા લોકો મને 60 ની કહે, પણ મેં આગળ બોલી બોલવાનું નહીં. મને પત્નીજીને હિન્દી સિરિયલો ગમે છે, તે પણ સાઉન્ડ ઓફ કરીને, કારણ હિન્દી સિરિયલોમાં ડાયલોગ જો કંઈ હોતો નથી, અને ફક્ત સ્ત્રીઓના લેટેસ્ટ ફેશનના ડ્રેસીસ જોવાના ગમે. હવે એની અસર એવી થઈ કે હવે પત્નીજી જ્યારે બેડરૂમમાં આવે છે ત્યારે કોઈના લગ્નમાં જતા હોય તો બધી થઈ જાય. હમણાં તો મને એવો વેમ ઘુસાડવામાં આવ્યો છે કે મને બરાબર સંભળાતું નથી, કારણ કે મારા પત્ની થોડી થોડી વારે બહુ પાડશે કે આજ આટલી રીંગ થાય છે ને તું ફોન નથી ઉપાડતો. પછી મને લાગવા માંડ્યું કે આપણામાં કંઈક ગરબડ છે, પરંતુ ડોક્ટરે કહ્યું કે તમારામાં નહીં પણ બહેનના કાનમાં રિંગિંગ ઇફેક્ટ છે. તેનું કંઈ કરવું અમેરિકામાં જેટલા કાર એક્સિડન્ટ થાય છે ત્યાં મોટા ભાગના એક્સિડન્ટમાં સિનિયર સિટીઝન સંડોવાયેલા હોય છે. ધ્યાનથી જોશો તો પુરુષની બાજુમાં સ્ત્રી બેઠી હશે, એટલે મારા પત્નીને, એટલે મારા પત્નીએ મારા ડ્રાઇવિંગને સહેલું બનાવવા કહ્યું છે કે તું ડ્રાઈવ કર, હું રસ્તા પર નજર રાખીશ. એને માટે એને હાથના સિગ્નલ બનાવ્યા છે. કોઈને આશીર્વાદ આપતી હોય એ જમણો ઘૂંટો કરે એટલે જાણવું કે દીવો જાય, ધોમાંથી કાંકરા કાઢતી હોય. બે તલવાર રહી શકે, પણ બે રિટાયર્ડ પતિ પત્ની બંને એક સાથે સોફા પર ના રહી શકે. ખરેખર તો મને એવું લાગે છે કે મારે બંને કારમાં, અમે બંને કારમાં બેઠા છીએ તેવું મુજબ રિમોટ કંટ્રોલ મારા હાથમાં રાખવા દે છે.
પણ શું જો તે નક્કી એ કરે મિનિટે ચેનલ બદલવાનું કહેશે જો કોઈ દવાની કમર સે આવે તો તે મારા સામે જોયા કરશે અને પછી આશ્ચર્યથી કે મારી સામે જોઈને મને કહેશે એટલે હું પૂછું કે શું જોયા કરે છું શું ટકર ટકર જોયે એટલે એ તો હું જોઉં છું કે તને બેઠા બેઠા હાથ ચડે છે અંદર જે દવા બતાવે છે દરેક દવા મારે લેવી જોઈએ એવું મેં માને છે સોફામાં બેઠા બેઠા મારા પગ નાડા ટૂંકા કરાવતી હતી અને મારી નજર ટીવી પર ગઈ તો જોયું કે કેલ્શિયમની ગોળીઓની અવસ્થા પછી પગના મસલ્સ મજબૂત કેવી રીતે થાય આટલું ઓછું હોય તેમ પોતાની સાથે બાબા રામદેવની વિડીયો પણ રાખી અને યોગાસનોનો પ્રોગ્રામ જોવા માટે મને પણ બેસાડે છાતી ફુલાવાનું એટલા સુધી સારું પણ ટાંટિયા લાંબા ટૂંકા કરો ને તે અઘરા પડે તો પછી મને કહેશે કે છાતી ફુલાવવી ગેટ નહીં પછી મારા પત્નીને મારી હેલ્થની ચિંતા બહુ રહેશે એટલી હદે કે રાતે બેડમાં ઊંઘતો હું તો ઉઠાડશે તારે નસકરા નતા બોલ્યા ભરતભાઈ ને ઊંઘમાં હાર્ટ એટેક આવી ગયો અને પછી બિચારા માલકી બેન નિશ્ચિત સાથે એટલે મને તારી ચિંતામાં હવે ઊંઘ નથી આવતી ચાલ હવે નિરાશ સુઈ જાય તે તો મને ફેરી દીધો અને મને હું નહીં આવે કે દિલ્હી છે કાલે તારા માટે ટીવી પરથી ઊંઘની કોઈ ગોળી દવા શોધી કાઢી પણ નસવા નહીં વસ્તુ એ છે કે સિનિયર અવસ્થામાં સ્ત્રી અને પુરુષ બંને સાથે સુવાની કંઈ જરૂર જ નથી સિવાય કે ઊંઘવામાં તમારે અડકવાનું પણ નહીં ને અડધી રાતે કોઈ અડકે તો આપણે જપીને જાગી લઈએ ધનંજય રાતે કોઈ અડકે તો જગતીને જાગી લેવાની પુરુષોને લગ્ન કરવાનો શોખ હોય તો પત્ની દેખાવડી શોધશે નાક આશા પારી જેવું આંખો હેમા માલિની જેવું પરંતુ તેમને ખબર નથી હોતી કે આ આંખ અને નાક કરતા જીભ અગત્યની પુરુષને ખબર હોતી નથી હિન્દી ફિલ્મોના શમ્મી કપૂર અને આશા પારેખ સાથે તેમના મા બાપ પણ હોય છે
તે રોલ ઓમપ્રકાશ અને તેની ભાગ્યવાન પત્ની લલિતા પવાર ભજવે છે, જે સિનિયર જોડી કાયમ લડ્યા જ કરે. એટલે ખાસ કરીને ઓમપ્રકાશજી માર ખાતા હોય છે. જુવાનો એ નજર આશા પારેખ કરતા લલિતા પવાર પર નજર, અને જો ખબર પડે કે આજની બધી જ લલિતા આશા પારેખો ભવિષ્યમાં લલિતા પવાર બનવાની છે તો એમને જીવન સફળ થાય. અને બીજી વાત કે આજના સેક્સી બધા જ 5 વર્ષ પછી પેટ પર ટાયર લટકાઈને ફરતા હોય, અને જો પેટ ન વધે તો તેમાંથી હવા નીકળી જાય. છેલ્લે એક મજાની વાત કહું. એક જંગલમાં બોર ડાન્સ થતો હતો. મિસ્ટર ટાઈગર મિસિસ ટાઈગર જોડે ડાન્સ કરતા હતા, મિસ્ટર એલિફન્ટ મિસિસ એલિફન્ટ સાથે ડાન્સ કરતા હતા. ના બધા લોકોના ડાન્સ છે ને, તમે એક ઉંદર સિંહને લઈને આવ્યું તું, લાયનેસ ને લઈને, તો ઉંદર લાયનેસ જોડે નાચે તો ઓકે. એને પૂછ્યું કે તને કોઈ ઉંદરડી ના બની ત્યાં સિંહને લઈને આવ્યો, તો કે શાદી કે પહેલે હમ ભી શેર. હવે